રાજ્યમાં ચૈત્રી માસ શરૂ થઈ ગયો છે ત્યારે નવદુર્ગા અંબિકા માના નવરાત્રા પણ શરૂ થઈ ગયા છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં આવેલા પરોલીધામ મેલડી માતાજીનું મંદિર આવેલું છે, જેની બીજી શાખા ઓલપાડ તાલુકાના માસમા ગામ ખાતે આવેલ છે. શ્રી રાજ્યમાં રાજેશ્વરી શ્રી મેલડી માતાજી અને શ્રી મેલડી માતાજીના મંદિરમાં અમારી ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, જેના પ્રમુખ શૈલેષભાઈ પટેલ અને મંદિરના મુખ્ય સંયોજક ગુરુજી માય ભક્ત શ્રી કિશોરભાઈ પંચાલ છે. સ્થાનિક સેવક જીતેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત થતાં તેઓએ જણાવ્યું કે ચૈત્ર માસ ચાલતો હોવાથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જીતેન્દ્રભાઈ તરફથી જણાવતા મંદિર સતીશ સીતા સેવા ટ્રસ્ટ શિવ શક્તિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. આ મંદિરથી સેવાઓની વાત કરવામાં આવે તો રોજ સવારમાં ભિક્ષુકો માટે નિઃશુલ્ક સવારમાં ચા નાસ્તાનું આયોજન કરવામાં આવે છે, તેમજ મંદિર પરિસરમાં પણ દરરોજ સવારેના સમયે નાસ્તાનું આયોજન કરવામાં આવે છે. સાથે સાથે દર મંગળવારે જાહેર ભંડારો પણ રાખવામાં આવે છે. દર મહિનાના ચોથા રવિવારે માતાજીનો યજ્ઞ કરવામાં આવે છે. ખાસ મહત્ત્વની વાત એ છે કે દર મંગળવારે ધર્મ પ્રચાર અર્થે માતાજીની આરતી ભજનનો કાર્યક્રમ દ્વારા કોઈપણ ભક્તના ઘરેથી શુકલ કરવામાં આવે છે. આ મંદિરમાં સેવાભાવી ભક્તજનોની સંખ્યા 60 થી 70 ભક્તો સેવા આપી રહ્યા છે. કોરોના કાળ દરમિયાન પણ મંદિર દ્વારા કલેક્ટર ઓફિસમાં અને નજીકના પોલીસ સ્ટેશનના સહયોગથી લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. હાલમાં આ મંદિર ઓલપાડથી સુરત જતા માસમા ગામના મુખ્ય રોડ પર આવેલું આ મંદિર છે, જેના દર્શન કરવા માટે ભારે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. તમારું નામ શું? મારું નામ જીતેન્દ્ર પટેલ છે. આ મંદિર કેટલા વર્ષથી અહીંયા છે? હું 12 થી 15 વર્ષથી અહીંયા સેવા આપું છું. અહીંયા કેવા પ્રકારની સેવા થાય? સવારના ભૂખ્યાને ભોજન આપીએ છીએ એ ધનમરા કોમ્પ્લેક્સ ઉપર, અને બીજી રોજની સેવા ચા અને બિસ્કિટની છે. દર મંગળવારે પ્રસાદી થાય છે અને દર રવિવારે સવાર અને સાંજ થાય છે, અને દર મંગળવારે અમે આરતી મંડળ લઈને જઈએ છીએ સાંજે. દરેક ભક્તોને જે કોઈ ભક્તો અમારા ત્યાં નોંધાવે છે એમને ત્યાં આરતી મંડળ લઈને જઈએ. નવરાત્રિમાં ખાસ કરીને કેટલો માણસ આવે? નવરાત્રિની અંદર સવારથી સાંજ સુધી માંડીને લગભગ 8 થી 10 હજાર માણસો આવે છે. મોટી નવરાત્રિમાં કંઈ ફેરફાર કરો? ના, એનાથી વધશે. અને 12-12 માસ અમારે ત્યાં હવન થાય છે દર મહિનાના છેલ્લા રવિવારે. મહાપ્રસાદીનું જે આયોજન છે તેમાં કઈ કઈ વસ્તુ વાપરો? અમે મહાપ્રસાદીમાં હવનને દિવસે દાળ ભાત શાક લાપસી ખમણ પૂરી અને દર મંગળવારે ખીચડી આપીએ છીએ, અને રવિવારે સવારે બટાકાનું શાક અને ભાત આપીએ છીએ, અને સાંજે ખીચડી પ્રસાદીમાં. કેવી અસર જોવા મળી? ઘણી જોવા મળી. ભક્તોમાં કેવો આનંદ છે? ભક્તોમાં આનંદ એ રીતનો હતો કે ભક્તો દર્શન કરી નહીં શકતા હતા, એટલે એ લોકો થોડા બહારથી દર્શન કરીને જઈ શકતા હતા. ઓસ્કાર ન્યૂઝ સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.